निवेशरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं बीचिन् आनन्दनमहं चिन्तय ओमयावतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो સ્વામિનારાયણ દાદા <tellicare> <tellicare> શ્રી ઘનશ્યામ કનિશામ અમૃત સાગર તરંગ 66 પૂરા થયા મહારાજ વિજાપુર માં અજીબાને ત્યાં રોકાયા છે તેના ભક્તોના ભાવને પૂર્ણ કરતા થકા મહારાજ તેના ભક્તોને સુખ આપ્યો પછી મહારાજ સભાની અંદર બધા એ ભક્તો મહારાજ સામે એકી નજરે જોઈ રહ્યા છે અને માં મહારાજે ભજીબાને કીધું કે આ શું જોઈ રહ્યા છો અને પછી મહારાજે કીધું કે પૂર્વનું કોઈ આખ્યાન યાદ છે એમ કરીને મહારાજે આખી કથા પૂર્વની અને ભજીબાના મુખે સાંભળી મહારાજ મહારાજ કીધું એ બીજું કોઈ હતું અમે પોતે સ્વયં હતા અને ફરી પાછા એ પૂર્વના રૂપે ભજીબાને દર્શન આપ્યા એક ઘડી સુધી ભજીબાને ખૂબ દુઃખ થયું કે મહારાજ મેં આપના ખૂબ આપને ન કહેવાના વેણો કીધા ત્યારે મહારાજ કીધું ને અમે તો તમારી એ વાતો સાંભળી પણ ખૂબ રાજી થયા મહારાજ એમની નિષ્ઠાના વખાણ કર્યા બધા ભક્તોની રીતે ત્યાં મહારાજે સુખ આપ્યું આગળના તરંગની કથા સડસઠ માં તરંગની પ્રારંભ થશે પછી ત્યાંથી પછી ત્યાંથી વાલમો પધાર્યા ગામ વ્યાર ત્યાંના સર્વે હરિજનોએ जान्या छे समाचार पवित्र पिताम्बरत्र त्रवाड़ी पटेल कुबेरदास सामयुलैने सामाया व्याज्या उभाय विनाश वाजिन्द्र वाजे विविधना मङ्गलोत्सवथाय उत्सव प्रेम वडे श्रीमावने गी ते जय उतारो आप्यो तेठार, ठार सन्त जन साथनो, સારો કર્યો સતકાર સેવા કરી છે સારી રીતે સ્નેહથી ભલે પધાર્યા ભૂધરજીયમ ભાગ્યનો નહીં પાર મહારાજ પછી વિજાપુર થી આગળ વિચરણ કરતા થતા વ્યારા ગામ છે ત્યાં આવ્યા છે ત્યાંના ભક્તોએ મહારાજ પધાર્યાના સમાચાર સાંભળીને બધા ભક્તો ખૂબ હર્ષિત થયા આનંદિત થયા કે મહારાજ સંતોને લઈને આજ અમારે ગામ પધાર્યા છે ત્યાંના ભક્તો પીતાંબર ત્રવાડી હતા કુબેરદાસ પટેલ હતા આ બધા આગેવાન ભક્તોએ ગામના બીજા બધા સત્સંગી અને દેવીજીઓ બધાએ ભેગા કરીને મહારાજનું સામયું કરવા માટે સામા ગયા છે અને ખૂબ વાજિંત્રો વગાડતા થકા મંગળ જાણે મોટો ઉત્સવ હોય એ રીતે ભગવાનને ભાવથી ધૂન કીર્તન કરતા થકા મહારાજને પ્રેમથી પોતાના ગામની અંદર આનંદ ઉલ્લાસથી પધરાયા છે અને મહારાજનો ઉતારો કુબેરદાસ પટેલને ત્યાં મહારાજનો ઉતારો થયો સંતો ભક્તો જે મહારાજની સાથે હતા એને યથા યોગ્ય બધાયને ઉતારા કરાવ્યા બધા ગામના નરનારી તમામ ભક્તોએ મહારાજ પધાર્યા જાણીને બધાને ખૂબ આનંદ છે ઉત્સાહ છે અને બધાએ કે મહારાજ સંતો ભક્તો ભલે અમારે ત્યાં આપ સામેથી પધાર્યા અમને ખૂબ આનંદ થયો અમારા ભાગ્યનો કોઈ પાર નથી કે સ્વયં અક્ષરાધિપતિ મહારાજ પોતે અમારે ત્યાં સામેથી અમને સુખ આપવા માટે પધાર્યા એ માટે અમારા અતિ ધન્ય ભાગ્ય છે આમ જાણીને બધા ભક્તો મહારાજની સંતો ભક્તોની ખૂબ ઉત્સાહથી ઉમંગથી સેવા કરવા લાગ્યા ત્યાંના ભક્તો બીજે દિવસે મહારાજ સવારે ઉઠ્યા અને સવારે ઉઠીને મહારાજ પોતાની નિત્યવિધિ કરીને તૈયાર થયા છે અને કુબેરદાસ ભક્તને ત્યાં રસોઈ સમતો મહારાજ માટેની રસોઈ તૈયાર થવા લાગી મનુષ્ય મનુષ્યની રસોઈ પોતે કરાવી છે પ્રોઈ પણ શ્રી હરી સાથે તે વાર હતા મનુષ્ય દોઢ હજાર લો કુબેર તો ભાઈ પાંચસો ભક્તોની રસોઈ તૈયાર કરાવી પણ તો પંદરસો ભક્તો હતા ત્રણ ગણા રસોઈ થાય કેમ ની પાંચસો નહીં રસોઈ છસો એ તો થઈ રે કદાચ આમ તેમ આ તો પંદરસો ભક્તો મહારાજની જોડે સંતો ભક્તો થઈને મહારાજ મોટો ભક્તો સંતોનો સંગ લઈને વિચરણમાં હતા લો આટલા બધા એ મહારાજ વખતે બધા હરિભક્તો મોટા રાજાઓ પોતાના બધાએ કામકાજ મૂકીને મહારાજની જોડે વિચરણ કરતા અને આટલો બધો સંઘ ભેગો રાખીને વિચરણ કરવું અને એ સમયમાં એ જ ત્યાર તાજને જેવી કંઈ અગાઉથી ફેસિલિટીઓ બધી આ તે નક્કી હોય નહીં પણ તેમ છતાંય બધાય અને બધા રાજાઓ હોય પોતાના ઘરે ગામમાં ત્યાં તો બધા કેવી રીતે રહેતા હોય અને મહારાજની જોડે આવી રીતે સા નાના ગામડાઓમાં વિચરણ કરવા જવાનું હોય ત્યાં તો કોઈ બધી અગવડતા સગવડતા હોય ના હોય તો રાજાઓ બધું મોટા મોટા સુરાખાચર કે બીજા બધા રાજાઓ મહારાજા હોય પોતાના ગામમાં તો પણ ત્યાં તો કેવી રીતે રહ્યા હોય પણ મહારાજ જોડે રહેવામાં બધાને ઉત્સાહ અને ઉમંગ રહેતો કોઈ જગ્યાએ અવ્યવસ્થા હોય જમવાનું ટાઈમે મળે ના મળે તેમ છતાંય બધાય ઉત્સાહ અને ઉમંગથી મહારાજની જોડે રહેતા બધા દરબારો અને આટલો મોટો સંઘ સાથે હોય તેમ છતાંય બધાય એકબીજાની મર્યાદામાં અને મહિમાથી અને અહોભાવથી કઈક તો થાય ને કંઈક રેવા કંઈ કઈ રીતે પણ મહારાજની જોડે આટલા મોટા સંઘમાં બધા ભક્તોને એકબીજા પ્રત્યે અહોભાવથી રહેતા હમણાં આપણા યાત્રામાં બધા ભક્તો ગયા સો ભક્તો હતા પણ તો એ બધા ઉમંગ ઉત્સાહ અને બધા એકબીજાના અહોભાવથી એકબીજાને મદદરૂપ થઈને બધા ભક્તો મહિમા પૂર્વક કર્યા તો એ જોઈને બધા કોઈ નવા જીવ આવ્યા હોય તો એને પણ અહોભાવ થાય વચ્ચે સ્વામી વાંચ્યું હતું ને કોઈ ભક્તોનું આવ્યું હતું કે સંબંધીઓ સાથે થોડા સંબંધીઓ સાથે થોડા દિવસે રહેવાનું થાય તો એ કંઈક ને કંઈક મન મેળ તો ના રહે કંઈક ને કંઈક થાય બોલવાનું પણ આટલા બધા ભક્તોની ભેગા રહેવાનું થયું વીસ દિવસ પંદર દિવસ પણ તેમ છતાંય બધા ભક્તોની દિવ્યતા બધા અંતરમાં આનંદ થયો કે આવા ભક્તો સાથે અમને આટલા દિવસ રહેવા મળ્યું એમાં બધાએ પંદરસો પંદરસો ભક્તો મહારાજની જોડે વિચરણ કરતા હોય અને એ સમયમાં ત્યારે તો કેવી વ્યવસ્થા હોય ના હોય તેમ છતાંય બધાને આનંદ હતો ઉત્સાહ હતો ઉમંગ હતો કે આ મહારાજની જોડે મહારાજની આજ્ઞાથી વિચરણ કરવા મળે મહારાજના નિત્ય દર્શન થાય મહારાજની વાતો સાંભળવા મળે નિત્ય મહારાજ નવી લીલાઓ કરે સંતો ભક્તોનો સમુદાય હોય એની ભેગા રહેવા મળે બધા કુબેરદાસ ભક્ત તો પાંચસો ભક્તોની જ રસોઈ કરેલી ને ભગવાનની સાથે હતા દોઢ હજાર ત્યારે ગામના સઘળા લોક કુબેરદાસને કે અશોક થોડી કરાવી છે આ રસોઈ માટે ચેતાવીએ છીએ જોઈ પાંચ મનુષ્યની આજુબાજુ પાંચસો ની તમે રસોઈ તૈયાર કરી છે ભક્તો સંતોનો સમુદાય તો પંદરસો નો જ આ કેવી રીતે થશે માટે નક્કી માટે નહીં પોચે રસોઈ આજ પહેલી પંક્તિમાં જશે લાજ પહેલી જ પંક્તિમાં લાજ જશે કે માટે કરાવો સામગ્રી બીજી ત્યાર પછી જમાડો સૌને આ વાર માટે હજી જલ્દી ફટાફટ બીજી રસોઈ કરાવો પછી પંક્તિ કરો નહીં એક જ વારમાં પૂરું થઈ જશે એવું કરે વિચાર મનહુલ્લાસ બાજરાનો લોટ લાવો આજ કરાવો રોટલા તણુક આજ પ્રથમ તો જમાડો મિષ્ટાન પછી રોટલા પીરસો નિદાન લો હવે કે ભાઈ અત્યારે તો તાત્કાલિકમાં શું થાય બીજું તો બાજરીના રોટલા કરાવો તૈયાર બધી બાજુ તૈયાર થાય અને એક બાજુ પેલા મિસ્ટાન થોડી વાર મિસ્ટાન જમાડી પછી રોટલા જમો એમ કરતા વીતી ઘણીવાર સાંજનો પોર થયો તે ઠાર સાંજ થવા આવી પછી પછી બોલ્યા શ્રી જગદાધાર જમવાની કેટલી છે વાર ત્યારે ખુશાલ દાસ ત્યાં ખ્યાત શ્રીહરિને કહી તેણે વાત એવું સાંભળી બોલ્યા વચન તમે ભાઈ મું જાશો ન મન રોટલા ન કરાવશો તમે સાચું માનો કહીએ છીએ અમે મહારાજે પૂછ્યું કે પંક્તિની કેટલી વાર છે લાવો પંક્તિ કરીએ અને બધા સંતો ભક્તોનો આટલો મોટો સમુદાય જોડે છે બધાને જમવાની પંક્તિ કરાવો મોડું થશે એટલે ભગવાનની બાજુમાં ત્યાં ખુશાલદાસ ભક્ત હશે એણે કીધું મહારાજ આવી રીતનું બધું વાત છે કારણ કે મહારાજ તો આવ્યા કે અગાઉ સમાચાર નહીં હોય મહારાજે સીધા વધારે હશે એટલે ભક્તોએ તો આ રીતે તૈયારી કરી એટલે મહારાજને કીધું કે મહારાજ પાંચસો ભક્તોની રસોઈ છે બીજી રસોઈ અત્યારે તૈયાર કરે છે થોડી વાર લાગે એવું છે ત્યારે મહારાજ કે કંઈ મૂંઝાવવાની જરૂર નથી મહારાજને જો કે આ બધા ભક્તો મૂંઝવણમાં હશે કે મહારાજ જાણી ગયા ને કે આમ તેમ આગા પાછા થાય છે એટલે કંઈક પ્રોબ્લેમ હશે મહારાજને થયું કે આ બધા ભક્તો આટલી મૂંઝવણમાં છે માટે એની મૂંઝવણ ટાળીએ મહારાજ કે મૂંઝાશો નહીં રોટલા કરાવવાની કંઈ જરૂર નથી બધું જ સરસ શાંતિથી પતી જશે અને કંઈ ખૂટે એવું નથી મહારાજ કે અમે સાચું કહીએ છીએ નહીં ખૂટે તમારી રસોઈ માટે મૂંઝાશો નહીં તમે સોય એમ કહીને ઉઠ્યા સુખકારી પાક શાળામાં ગયા મુરારી મહારાજ કે કઈ જગ્યાએ તમારી બધી રસોઈ તૈયાર છે લાવો જોઈએ અમે જોઈએ કંઈ ખૂટવાનું નથી કંઈ ચિંતા કરશો અને એમ કરીને મહારાજ પાકશાળામાં પહોંચી ગયા કુબેર દાસના ઘરમાં ચક્કી પર બેઠા પ્રભુ ત્યાં પછી ઘરમાં જ્યાં રસોડામાં બધી તૈયારીઓ થઈ હશે ત્યાં મહારાજ ચક્કી હશે લોટ પીલવાની ત્યાં મહારાજ અને મહારાજ કે લાવો મહારાજે એક વસ્ત્ર મંગાવ્યું અને મહારાજ કીધું લાવો વસ્ત્ર ને વસ્ત્ર બધા મિષ્ટાન ઉપર ને રસોઈ ઉપર મહારાજે ઢંકાવી દીધું ને પછી મહારાજ કે ચાલો હવે આ બાજુ આગળ આગળ થી જેટલા લાડુ જોઈએ જેટલું ફરસાણ મિષ્ટાન રોટલા શાક જોઈએ મંડો કાઢવા હું અહીંયા બેઠો છું મહારાજ કે બધાયને સરસ પંક્તિ કરીને ખૂબ ભાવથી જમાડો કે અને પછી મહારાજ કે જોઈએ તેમ કાઢો સર્વે સામગ્રી આપો દિલમાં ડરશો નહીં આજ પાસે બેઠા છે તમે ખૂબ આગ્રહ કરીને પીરશો કે તમારામાં જેટલી ભાવ હોય ને જેટલો ભક્તો જમે એટલું જમાડો મહારાજ કે અને સહેજ પણ ચિંતા કરશો નહીં પાછળ શું થશે એમ જાણીને ના પીરસતા મહારાજ કે ખૂબ ભાવથી બધાને પીરશો આમ કરીને મહારાજ પોતે ત્યાં રસોડાની અંદર ચક્કી ઉપર મહારાજ પોતે બેઠા વસ્ત્ર વડે બધી રસોઈ ઢંકાવી અને આગળથી રસોઈ કાઢી કાઢીને પીરસી છે આ તો રેશે અખૂટ ભંડાર નહી ખૂટે તે લગાર પછી સર્વે સંત હરિજન મંડળ ધારી મોટા મહંત ભાઈ બોલાવી સાથ પંક્તિ કરાવે છે પછી તો જોત જો સંતો ભક્તો હરિભક્તો તમામની પંક્તિઓ થઈ અને મારા સ્વયં ખોબે ને ખોબે આગ્રહપૂર્વક બધાને મિષ્ટાન ફરસાણ રોટલી શાક બધું જે હતું બધા ભાવથી પીરસવા લાગ્યા મહારાજ કે આજ તો બધાએ ખૂબ જમાડજો કોઈ ભૂખ્યા રહેશો નહીં આમ કરીને મહારાજ પોતેને પોતે સ્વયં પીરસનારા છે પછી ભગવાને ખૂબ આગ્રહ કરીને બધાને જમાડ્યા છે પંક્તિમાં મહારાજ વારે વારે ફરે છે ને આનંદ ઉલ્લાસ કરતાં કરતાં બધાને પીરસતા જાય છે સંત હરિજનને હરિજનને સમાવ નવ 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 જમાડ્યા મિષ્ટાન કેટલા નવ નવ પીસ જમાડ્યા એક એક બબે પાંચ પાંચ નહીં મહારાજે ફરી ફરીને આગ્રહ કરીને નવ નવ વાર મિષ્ટાન પીરસ્યા બધા અને ખૂબ બધાને જમાડ્યા મહારાજે તુલસી સર્વે પંક્તિઓ કરી છે ત્યાં એટલે કુબેરદાસ ના ઘર ને અડીને ત્યાં તુલસીદાસનું નું ઘર હશે એટલે બે વચ્ચે મોટો ચોક હશે એટલે મહારાજે ત્યાં પંક્તિ કરી અને મહારાજે જાતે નવ નવ વાર પીરસ્યા મિષ્ટાન ને વગેરે અને ખૂબ આગ્રહ કરીને બધાને જમાડ્યા સંત હરિજન બાયભાઈ સૌને વિક્તિએ જમાડ્યા ત્યાંય ખૂબ એટલે આગ્રહપૂર્વક જમાડ્યા ચક્કી ઉપર વારંવાર જઈને બેસે છે જગદાદાર મહારાજ પીર સિના આવીને બધાને આગ્રહ આગ્રહ કરીને જમાડે ને પછી પાછા ચક્કી ઉપર બેહી જાય આવી રીતે મહારાજે પોતે બધાય સંતો ભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા છે અતિ આગ્રહ કરી જમાડ્યા તૃપ્ત કરી આનંદ પમાડ્યા બધા કે આવું ભોજન તો ક્યારેય કર્યું નહીં કેટલા ટાઈમથી જમીએ છીએ મહારાજ આજ તો આપે ખૂબ અમને આગ્રહ કરવું જમાડ્યા એમ કરીને બધા તૃપ્ત થયા પાકશાળામાં જોયું જે વાર સામગ્રી ખૂટી નથી લગાર પછી જેને જોયું બધા ભક્તો કે પાછળ કઈ છે કે કેવું કેટલું મહારાજે બધાને બહુ જમાડ્યા કેટલું વધ્યું કે ખૂટ્યું જોઈએ તો ખરા ત્યાં તો બધું એવું ને એવું કઈ ખૂટ્યું નહીં ત્યારે બધાને વિસ્મય થયો આશ્ચર્ય થયું કહો સર્વે રસોઈ ભરી છે ત્યારે વર્તાયો છે જય જયકાર ત્યારે તે ગામના હરિજન વિસ્મય પામી ગયા સૌ મન બધાએ કે આ તો ભાઈ પાંચસો ભક્તોની જ રસોઈ બનાવી હતી અને પંદરસો ભક્તો જમ્યા અને એ પાછા મહારાજે નવ નવ વાર પીરસ્યું તો એ બધું એમ તો એ વધ્યું પાછું ખૂટ્યું તો નહીં બધાને આશ્ચર્ય થયું નક્કી આ મહારાજનો પ્રતાપ છે મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ અહીંયા જણાવ્યો નહીં ત્યારે આ કેમ થાય બબે વાર પીરસવામાં માંડ ચિંતા હતી એની જગ્યાએ નવ વાર પીરસ્યું તોય વધ્યું પાંચસો નું પંદરસો પાછા અને બધા મહારાજનો પ્રતાપ જણાવ્યું કે મહારાજે નક્કી આમાં પ્રતાપ જણાવીને પોતે આપ બધી રસોઈ પોતાના હાથે પીરસીને ખૂટવા દીધી નહીં આવી રીતે બધાએ તેવી ના આવું કામ ન થાય બીજાનો નવ ચાલે ઉપાય ચક્કી ઉપર બેઠા તાપ થઈ તે પ્રસાદીની નિષ્પાપ તેને સ્થાપી છે શ્રી રંગમાય મંદિરમાં રંગ મોલ છે જાય એ જે મહારાજ ચક્કી ઉપર વારે વારે બેસતા હતા એ પં એ ચક્કી અત્યારે અમદાવાદ મંદિરમાં

અને ત્યાં બધાએ કુબેરદાસ તુલસીદાસ વગેરે ત્યાંના જે બધા ભક્તો અને ત્યાં ગામના તમામ નરનારીઓને ખૂબ સુખ આપ્યું મહારાજની સાથે બધાએ સંતો ભક્તોનો સંગ હતો બધા એને ખૂબ આનંદ ઉત્સાહ કરાવ્યો અને સાત દિવસ મહારાજે ત્યાં રોકાયા અને પછી મહારાજ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા સંતહરી સંત હરિજન સંગે શામ પધાર્યા ત્યાંથી ગેરી તે ગામ ત્યારે તે ગામ ના હરિજન સામયું લઈ આવ્યા પાવન ક્ષત્રિ છે જેહ તેહ ગામ હરિસિંઘ પટેલ જે નામ ભાવસાર મોતીને ગણેશ યા દીઘણ ભક્ત યશેશ રીતે મહારાજે ઘણીવાર આવી રીતે અનેક ભક્તોને અનેક જગ્યાએ ઉત્સવ સમયયા હોય મોટા ત્યારે કોઈ આવું લાગે ખૂટવાનું હોય મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ બતાવીને રસોઈ ખૂટવા ન દીધો એવા અનેક પ્રસંગો છે જેતલપુરના યજ્ઞમાં કે ઘી ખૂટ્યા હોય તો મહારાજે મોટા મોટા ઘીના મોટી અડાડી અડાડી નાખે મોટા મોટા પીપોન તગા ડોલા ગડલાઓ ભરી દીધેલ અને બ્રાહ્મણોના તે બધા જમાડે ને ચોરાસી કરાયે પણ ક્યારેય મહારાજે એટલું કર્યું તો ક્યાંય જગ્યાએ કંઈ ખૂટ્યું નહીં નહીંતર બધાય વિચારે કે આટલુંમાં બધાય આ લોકો લાખો લોકો આવે ને જમતા જાય પણ કઈ ખૂટતું નથી એમ મહારાજે અનેકવાર અનેક પ્રચાવ કરીને બતાવ્યું ગુરુજી કથા કરે છે ને ગઢાળીના આંબાસેઠને ત્યાં એને પછી મહારાજ કે શું કહેવાય ભગવાનનું પેલું મનુષ્ય ચરિત્ર જોયેલું ન ભાવ આવ્યો અને મુક્તાનંદ સ્વામી પાછા ગયા ત્યાં અને સ્વામીએ ખૂબ પાછા સમજાવી સમજાવીને પાછા આશ્રિત કર્યા મહારાજના કારણ કે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની મા હતા દરેક નાના નાના ભક્તની સ્વામીને ચિંતા રાખે મહારાજ આવું કંઈ કામ હોય તો મહારાજને સ્વામીને મોકલવા પડે અને સ્વામી મહિનો રોકાયા આંબા શેઠને સત્સંગ કરાયો અને પાછો મહારાજનો નિશ્ચય કરાવ્યો અને મહારાજને કીધું પછી અંબાસેઠને કીધું રસોઈ કરો મહારાજ ને ફરી બોલાવો અને થાળ કરાવો કે સ્વામી કરાવો પણ સ્વામી પાંચ જણનું કરાવો વધારે હમણાં નહીં સ્વામી કે કઈ વાંધો નહીં મહારાજને તો બોલાવો જઈને મહારાજને સમાચાર આપ્યા મહારાજ કે સારું અમે પ્રમ દિવસે આવીએ છીએ રસોઈ કરો તૈયાર અને આ બાજુ આંબાસેઠે તો થાળ કર્યા મહારાજને માટે અને મહારાજ તો પછી દિવસ નક્કી થયો એટલે મહારાજ તો ત્યાં માં બધાને કહી દીધું કે આજે ભાઈ સાગમટે આંબા શેઠ તો નવા પાછા સત્સંગમાં આવ્યા છે ફરી રસોઈ આપી છે એટલે માટે અહીંયા કોઈ રસોઈ કરવાની નથી આખા સંઘ સહિત આપણે ને ત્યાં જમવાનું છે ઠાકોરજી જમાડવાના એટલે ગઠપુર માંથી બધાએ સંતો ભક્તોના સંઘને લઈને મહારાજ તો નીકળ્યા ગઠપુર પેલા શેઠ તો દૂરથી સમુદાય જોયો સંઘ જોયો આંબા સેટ તો ત્યાં જ કંઠી તોડવા પાછા તૈયાર છે કે આ બધા મહારાજને કંઈ પાંચ જણને ના તો મોટો સંઘ લઈને આવે છે મુક્તાનંદ સાંઈ કે ભાઈ એ તો બધા જમવાના નહીં હોય ખાલી મહારાજ જમશે બીજા આગળ જવાના હશે તમે ચિંતા ના કરો મહારાજ આવ્યા મહારાજને સ્વાગત કર્યું હાર પહેરાયો ઘરમાં પધરાવ્યા મહારાજ કે ચાલો બધા સંતો ભક્તો આજે આવ્યા છે અને પંક્તિ કરવાની છે પંક્તિની તૈયારી કરો બધાને જમાડો મુક્તાનંદ સાહેબ વગેરેને કીધું એટલે આંબા શેઠ તો પાછા ચિંતામાં પડ્યા આંબા શેઠ કે ભાઈ આમાં અમારા ઘરનું જેટલું છે એટલું કાઢી લો પછી તમારી રીતે અમારી જેમ પીરસો એમ પીરસો કે એટલે મહારાજે તો પછી પંક્તિ કરીને બધાને જમાડ્યા ને ખૂબ જમાડ્યા મહારાજ કે આજ તો ભાઈ આંબા શેઠ પાછા સત્સંગમાં આવ્યા છે અને આંબા શેઠ હમ જે કોઈ ભૂખ્યા રહ્યો એમ કરીને મહારાજે ખૂબ જમાડ્યા બધાને અને બધાને એટલા જમાડ્યા તોય બધું એમને એમ એટલું ને એટલું જ બધું પાછું જોયું તો ત્યારે આંબા શેઠ નથી કે આ તો મહારાજ છે મહારાજ તો કેવળ જીવનની ઉપર દયાએ કરીને કંઈક સામાન્ય ક્યારેક ચરિત્ર કર્યું એમાં મેં મનુષ્યભાવ લીધો માટે મહારાજ એવો કોઈ અભાગી ના કહેવાય આવા મહારાજને મૂકીને મેં મહારાજના વિશે મનુષ્યભાવ પરઠ્યો અને પછી મહારાજને વિશેને અહોભાવ થયો અને એ રીતે મહારાજે ત્યાં પણ એમને આ રીતે પંક્તિઓ કરીને પાંચ જણ પાંચ પચીસ જણનું કેટલા આખા મોટા પાંચસો હજારના સંઘને પીરસ્યું તોય ખૂટ્યું નહીં એ રીતે મહારાજે અનેક જગ્યાએ અનેક વાર કર્યું છે અને પછી મહારાજ ત્યાંથી પાછા ગેરીતા ગામ આવ્યા ત્યાંના ભક્તો જલાજી વગેરે ક્ષત્રિય ભક્તો તારીસિંહ જલાજી આ બધા ભક્તોએ મહારાજનું મોતી ભાવસાર જ્ઞાતિના મોતીભાઈ ગણેશભાઈ આ બધા ભક્તોએ સામાયુ લઈને ધામધૂમથી મહારાજને પોતાના ગામમાં લઈ જવા માટે વાજિંત્રો વગાડતા બધા આવે છે અને ખૂબ સામયું કર્યું છે પછી મહારાજ કંઈક બોલ્યા છે એમાં તે દેખીને બોલ્યા ભગવાન સુણો ગેરીતાના હરિજન વગાડો છો આજ મુને ગમતું નથી તે આડંબર રે વાદ્યો ને અન્ય ચાલો માર ગે કરતા ભજન તો એ માન્યું નહીં હરિજન હવે શા માટે રાખીએ ભિન્ન એમ કહી વગાડ્યા વાજિંત્ર ત્યારે વાલે કર્યું ત્યાં ચરિત્ર બધા ભક્તો પછી ઘણી વાર ઉત્સાહમાં ઉમંગમાં આવી જાય પછી બરાબર કેવાય પછી કઈ ભાન ઘણીવાર વાર રે ને પછી શું કરીએ છે ઘણી વાર પછી નાચવામાં કૂદવામાં આવી તો સામયામાં લાગી જાય પછી એની મસ્તીમાં ચડી જાય પછી મસ્તી જે ભગવાન આવ્યા એની રહેવી જોઈએ એની જગ્યાએ પછી બીજા તાનમાં લાગી જવાય અને પછી વગાડતા વગાડતા બધા એમાં કોઈક યુવાનિયા હોય તો પછી વધારે પાછું એ થઈ જાય વેક રહે નહીં ઘણી વાર એટલે એમાં આ બધા વાજિંત્ર વગાડતા વગાડતા કંઈક એવું કંઈક થયું છે મહારાજ કાંઈ હવે એમનામ તો કે નહીં એટલે મહારાજ કહે તમે વાજિંત્રો વગાડવાનું રવા દો અને આડંબર કહેવા કરવાનું રવા દે ને સીધા સીધા માર્ગે આગળ ચાલવાનું કરો મહારાજ કે એટલે મહારાજે એકવાર કીધું પણ ભક્તો નથી હવે ભાઈ આ બધું વગાડતા વગાડતા આવે છે ને અડધીથી બંધ કરવું ક્યાં સારું એના કરતાં હવે જે થયું છે તો થયું હોય એકવાર વગાડતા વગાડતા જાવ લઈ જઈએ મહારાજને પણ મહારાજે કીધું પણ તોય ભક્તોએ ધ્યાનમાં લીધું નહીં અને બધાએ વગાડતા ચાલુ રાખ્યું એટલે પછી આગળ જઈને મહારાજે છે ને કંઈક એવું કર્યું એમ કહીને વગાડ્યા વાજિંદ્ર ત્યારે વાલે કર્યું ત્યાં એક ચરિત્ર પછી ભગવાનને એક ચરિત્ર કરવું પડ્યું શું કર્યું એ હવે આમાં લખે છે રોજે ઘોડેથી ઉતર્યા છે ચાલ્યા છે શ્રીયલ બેલ કોઈને જાણ પડે નહીં જેમ ચાલ્યા નિમિત કરીને તેમ ઉમાભાઈ છે પાર્ષદ સોય માધવ ની ગયા જોય છે છે ગામ તેને જાય મહારાજ પછી રોજા ઘોડા પર બેઠા ભક્તો આગળ ચાલતા હતા મહારાજ અચાનક ત્યાંથી ઘોડેથી ઉતરી ગયા મહારાજ અને કોઈને જાણ ન પડે એ રીતે મહારાજ કઈક નિમિત કરીને મહારાજ કે હમણાં આ બાજુ જઈએ છીએ આવીએ છીએ આમ કરીને મહારાજ ઉતરીને એક બાજુ નીકળ્યા અને મહારાજ તો પછી ચાલી નીકળ્યા બધા જોતા રહી ગયા મહારાજ ગયા ક્યાં હમણાં આવે હમણાં આવે એમ મહારાજની સાથે ખાલી ભગવાનના પાર્ષદ હતા ત્યાં ઉમાભાઈ એ ભગવાનની પાછળ પાછળ આમ ગયા અને માધવની કેડે ગયા જોઈ એટલે માધવ એટલે મહારાજની પાછળ ઉમાભાઈ પાર્ષદ હતા એ ભગવાનની પાછળ ગયા અને આ બાજુ બધા ભક્તોને એમ કે હમણાં મહારાજ કંઈક બાથરૂમ ગયા હશે કે કંઈક ગયા હશે હમણાં પાછા આવશે એમ કરીને બધા ભક્તો તો ત્યાં રાહ જોતા રહ્યા પણ અને હરિભક્તોનો સંઘ સંતો ભક્તોનો એ બધો પેલી બાજુ ચાલતા ચાલતા કઈ બાજુ નીકળી ગયા કે થોડે દૂર ગવાડું છે ગામ તેને માર્ગે જાય છે શ્યામ મહારાજ તો બીજા ગામ બાજુ નીકળી ગયા એકલા જ છે મહારાજ ને ઉમાભાઈ પાર્ષદા બે જણા ગેરીતાના સર્વે હરિજન તે તો ઉદાસી થઈ ગયા મન બધા ભક્તોને દુઃખ થયું કહો મહારાજ આવ્યા નહીં કઈ બાજુ ગયા હશે મહારાજ નક્કી આપણા આપણને ના પાડી મહારાજે કે વગાડશો નહીં જલ્દી ચાલ્યા કરો પણ આપણે માન્યું ને મહારાજને ગમ્યું નહીં મહારા એવું લાગે છે એમ કરીને મહારાજ જતા રહ્યા લાગે છે બધા ભક્તો ખૂબ ઉદાસી થઈ ગયા કે આપણી ભૂલ થઈ એમ કરીને મહારાજને પછી સંત અરિજનને અસવાર તેને લઈ આવ્યા ગામ મોજા રહો મહારાજ તો કંઈ નીકળ્યા ખબર ના ને સંતો ભક્તોનો સંઘ જ રહ્યો હતો એ બધા એને ધીરે રહીને લઈને ગામમાં લઈ આવ્યા પણ બધા ભક્તોને થયું દુઃખ કે ઓ મહારાજ આપણા ઉપર કંઈક કુરાજી થયા લાગે કે આપણી કંઈક અવિવેક કે આપણી અયોગ્ય રીતને કારણે મહારાજને ગમ્યું નહીં એટલે ઘણીવાર ભગવાન કે સંતો પધારે ત્યારે આપણે આપણા ઘણી કોઈ પણ ઉત્સવ સમયો હોય કે ગમે તે હોય પણ આપણે આપણા વિવેકમાં રહીને કરીએ તો બધું શોભે પછી ક્યારેક કોઈ તાનમાં લાગી જઈએ તો એ મહારાજને ગમે નહીં મોટા સંતને ગમે નહીં જ્યારે જે સમયે જે રીત હોય એટલું કરવું પણ પછી એવું ઓવરફલ થઈને વધારે પડતું કરે પોતાનો વિવેક ચૂકીને મર્યાદા ચૂકીને અને ભગવાનની મરજી ના હોય પછી મહારાજની મરજી જાણીને કરવું પડે ને કે આ સમયે ભગવાન કેમ કરાવવા માગે છે ને ભગવાન રાજી છે કે કેમ એ જોયા વગર સમય જોયા વગર કરીએ તો એ ભગવાનને ગમે નહીં અને મહારાજ તો મર્યાદામાં ખૂબ માનતા અને વિવેક વગરનું ભગવાનને ગમે નહીં ક્યારેક ભક્તો હોય મહારાજ સભા ભરીને બેઠેલા અવધૂત વેશે આવી ગયા દિગંબર રૂપે મહારાજના દર્શન કરતા કરતા દૂર ઊભા સભાની પાછળ ઊભા ઊભા મહારાજના દર્શન કરે એમાં સુરાખાચરને ખ્યાલ આવ્યો પાછળ જોયું અને સુરાખાચર કઈક થોડું બોલ્યા એમના શબ્દોમાં એમની ભાષામાં એટલે પછી મહારાજ રાજી થયા ને મહારાજ ખીજાયા સુરાખાચરને કે મારા આશ્રિત થયા મારા ભક્ત થયા તેમ છતાંય તમારી વાણીમાં આવા જે શબ્દો છે શોભે ને એમ કરીને મહારાજ એમને ખીજાય મહારાજ કહેતો સાક્ષાત શિવજી હતા તમે જેને વાત કરીએ અમારા દર્શને આવ્યા હતા એવા મહારાજના અનેક પ્રસંગો છે કે જ્યારે ભગવાનને ભૂલીને કોઈ બીજી ક્રિયામાં લાગી જઈએ બીજી ક્રિયામાં તાનમાં લાગી જઈએ ભગવાન ગૌણ થઈ જાય તો ભગવાન કે મોટા સત્પુરુષને એ ગમતું હોતું નથી મહારાજ કુંડળમાં હતા અને બધા કાઠી દરબારો ઉતાવળી નદીમાં સ્નાન કરતા હતા સ્નાન કરતાં કરતાં પછી જો મોજમાં આવી જાય તો ભગવાનને સ્નાન લીલા ભૂલી જવાય અને બીજા કામમાં બીજું બધું થઈ જાય ને પછી પાણી દેખાય ત્યાં સ્વભાવ જળકી જાય મહારાજ બધા સ્નાન કરીને બહાર નીકળ્યા મહારાજ બેઠા હતા ત્યાં આવ્યા મહારાજ કે આજ તો તમે બધા લોહીથી સ્નાન કરીને આવ્યા દરબારો કે ના મહારાજ આ તો અમે મૃતાવળી નદીમાં સ્નાન કરીને આવ્યા અમારે લોહી ક્યાં છે મહારાજ કે અમને ભૂલીને કર્યું સ્નાન એ બધું લોહી બરાબર જે માટે ફરી નાઓ જાઓ મારે યાદ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા નાવ એમ કરીને મહારાજે ફરી મોકલ્યા એટલે કોઈ પણ ક્રિયા કરીએ એમાં મહારાજને મુખ્ય રાખીએ ભગવાનના સ્મરણ સાથે કરીએ ભગવાનના ભજન સાથે કરીએ એ ભગવાનના ભક્તની રીત છે જગતના જીવ તો નાતા ધોતા હોય એ તો બધું એમની રીતે જ કરતા હોય કોઈ પણ ક્રિયા પણ ભગવાનના ભક્તની કોઈ પણ ક્રિયા હોય ગમે ત્યાં જાય ત્યાં પોત પોતાના જે નિયમ ધર્મ હોય ભગવાનના સમય સમયે માનસી હોય ભગવાનની આરતી સ્તુતિ હોય નિયમ ચેષ્ટા હોય માનસી હોય ભગવાનનો ભગત ગમે ત્યાં હોય ગમે તે જગ્યાએ હોય પણ એ પોતાના સમય બધું કરતો હોય તો એ ગમે ત્યાં હોય ત્યાંય મહારાજાની ભેગા હોય પણ મંદિરમાં જ હોય પણ ભગવાનને ભૂલીને ભગવાનની કંઈ પોત એ મર્યાદા ના હોય કંઈ ભગવાન સંબંધી ભજન કીર્તન ના હોય તો ભાઈ ભગવાનને પણ એને મંદિરમાં એને સુખ આવે નહીં અને બાકી ગમે ત્યાં ગયા હોય ત્યાં એના માટે મંદિર થઈ જાય યાત્રામાં આપણે ગયા હોય મોટલોમાં હતા કોઈ જગ્યાએ ઉતારા હોય પણ ત્યાંય તે હવાર હાથ ધૂન કીર્તન ભજન બધું માનસી થાળ થતું હોય તો ત્યાંય બધે મંદિર જેવું વાતાવરણ થઈ જાય ને એટલે એવું છે એવું લાગે નહીં કે ભાઈ આપણે બહાર છે અને એવું ના લાગે બાકી બધાને લાગે ફરવા નીકળ્યા હોય એવું લાગે પણ આ તો યાત્રા થાય ભગવાન ભેગા હોય સંતો ભેગા હોય અને આપણે મહારાજનું સમય સમય ધૂન કીર્તન ભજન માનસી કરીએ તો ભગવાન આપણી સાથે રહે તો ભગવાન નહીં રાજી થાય અને મોટા સત્પુરુષ કે બીજા કોઈ સામાન્ય જીવ આવે તો એને પણ ગુણ આવે એટલે ગુરુજીનું પણ એ તાન કે ગમે ત્યાં ગયા હોય પણ જોડે મહારાજ ભેગા રાખવા પડે જો સંતો હોય તો ક્યારેક રંગોત્સવ હોય કે ક્યારેક રાસોત્સવ હોય રાસ કરતા હોય પછી જો બીજી ક્રિયામાં આપણે આવી જઈએ એવું ના લાગે કે મહારાજની ભેગા રમીએ છીએ મહારાજના સંતો ભક્તો ભેગા રમીએ છીએ અને આહોભાવથી મહિમાથી ના રમતા હોય બીજા પછી રાગમાં લાગી જઈએ તો એ ભગવાનને કે મોટા સત્પુરુષને ગમે નહીં એટલે ગુરુજી ઘણી વાર પછી માનો કે રાસોત્સવ હોય કે પછી ક્યારેક રંગોત્સવ હોય પછી પાછા સંતોની કથા થાય ભેગા થાય તો પછી ગુરુજી પૂછે એમાં કેટલા ને ભગવાનનું અનુસંધાન રહ્યું હતું કે કઈ બીજું થયું તું એવું પૂછે હે એટલે ભાઈ મહારાજ ભેગા રહીમાં મહારાજે રંગ છાંટો કે ભાઈ ભક્તો મહારાજના એક એક રૂપે આપણે રાસ રહીમાં તો મહારાજને સંતો ભક્તો ભેગા રહી અહોભાવથી દિવથી રમીએ તો એનું આપણને જે ફળ મળવું જોઈએ મળે નહીતર તો પેલું પછી કરતા હાલો લાગ્યા એવું થઈ જાય પછી એટલે અહીંયા પછી નાયગ્રા ફોલ્સમાં ગુરુજી બે હજાર આઠમાં માં મોકલ્યા હતા સંતો ગયા હતા પછી જઈને આવ્યા એટલે ગુરુજીને આવ્યા હાજે ગુરુજીને પગે લાગવા ગયા ગુરુજીએ પૂછ્યું કે ભાઈ ત્યાં કંઈ મહારાજના દર્શન કર્યા હતા કે પછી ખાલી જોઈને જ આવ્યા એટલે એનું એક એક વાતમાં અનુસંધાન આપણને અપાવે કે મહારાજને ભેગા રાખવા પડે કોઈ પણ જગ્યા આપણે ગયા તો એવું નહીં કે પછી જગતનું જ હતું ભલે તો ત્યાં તો કંઈ સ્થાન તીર્થ સ્થાન બીજું કોઈ વિશેષ નહોતું પણ તોય ત્યાંય મહારાજની લીલાને જોઈ મહારાજને જોયા કે મહારાજનું કેવું અલૌકિક આશ્ચર્ય છે એમ જાણીને મહારાજનો મહિમા વધે કોઈ પણ વસ્તુ જોવે તો કે મહારાજની કેવી લીલા છે એમ કોઈ પણ જગતના કોઈ પણ સ્થાનમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય પણ આપણે આપણી મર્યાદામાં મહારાજને ભેગા રાખીને મુખ્ય રાખીને કરીએ તો એ આપણી શોભા છે પણ ભગવાન ભેગા જ હોય પણ મર્યાદાને મહારાજ ની મરજીને ના જાણી હોય તો ભગવાન નથી એટલે પણ દરબારો કહેવાય ભક્ત જે ક્ષત્રિય ભક્તો હતા અને બીજા ભક્તો બધાએ કંઈક અવિવેક થયો ને મહારાજે વગાડવાની ના પાડીને આગળ ચાલવાનું કીધું પણ બધાએ માન્યું નહીં તો મહારાજ દૂર જતા રહ્યા આ બધા ભક્તોને ખૂબ દુઃખ થયું કે મહારાજ તો જતા રહ્યા બીજો સંઘના ભક્તો હતા સંતો એ બધા રહ્યા લઈ આવ્યા અને પછી સંત હરિજન કર્યો સ્નેહ સહિત સત્કાર આપ્યો ઉતારો સુંદર સાર બધાને યથાયોગ્ય ઉતારો આપ્યો પણ મુખ્ય મહારાજ તો હતા ને વર વગર ની જાન જેવું થઈ ગયું હતું બધાને અંતરમાં શોક હતો મહારાજ ક્યાં ગયા હશે ક્યારે આવશે સંતો ભક્તોને યદાય ઉતારો આપ્યો હાજ સંધ્યા સમય થવા લાગી અને આ બાજુ મહારાજ હવે શું ચરિત્ર કરે છે અને ક્યાં પહોંચ્યા છે એ આમાં લખ્યું છે ભગવાન પહોંચ્યા ગવાડા ગામ આના ગેરીતાની બાજુમાં ગવાડા ગામ હશે ત્યાં મહારાજ સાંજ પડી એટલે પહોંચ્યા ઉમાભાઈ ભગવાનના જે પાર્સલ હતા એ તો ભગવાનની સાથે હતા અને ત્યાં એ ગામની અંદર વણિક શ્રાવક કોઈ હતો એના ઘરે ભગવાન પહોંચ્યા અને મહારાજ કહે છે ઘણી છે ઘોર અંધારી રાત સૂઈ ગયો છે વણિક જાત સાંજ પડી ગઈ હતી રાત્રિ થઈ ગઈ હતી એટલે બોલો વણિક તો જે હતો એ તો સુઈ ગયો હતો એને બોલાવીને જગાડ્યો દ્વાર ઉઘાડ્યો એને કોણ છે આ રાત્રે અત્યારે પૂછ્યું તો એને મહારાજ કેવા લાગ્યા તેને કેવા લાગ્યા સુખકાર સુણો વણિક જાતા વાર અમે ભૂખ્યા થયા છીએ ભાઈ માટે ખાવા આપો તમે કાંઈ લો રાત્રે મહારાજ પેલા વણિકને દુકાન એને જગાડ્યો મહારાજ પેલા જાગ્યો ને જોયું તો કોઈ મહારાજ એને તો કોઈ ઓળખાણ હતી નહીં એને કીધું કે અમે ભૂખ લાગી છે કે જમવાનું હોય તો આપો ત્યારે વણિક બોલ્યો વચન અત્યારે નહીં મળે ભોજન હું તો શ્રાવક છું નિર્ધાર થઈ ગયા હવે ચોવીયાર એટલે અમુક આ વણિક હોય ને એમને કંઈક ચાલતા હોય વ્રત ઉપવાસ પછી સંધ્યા પછી આના ઘરમાં કઈ હોય નહીં બધા સંધ્યા પહેલા જમી લે હા જૈન લોકો આ શ્રાવણ આ એ જ છે ને વણિક છે જૈન એણે કીધું ભાઈ હવે અમારે ત્યાં હાંજ પડે કંઈ રહ્યું નથી હવે તો અમે શ્રવિક એટલે અમે જૈન છીએ તીર્થ એટલે અત્યારે હવે અમારે ત્યાં કંઈ મળે નહીં તો એ હરી કે આપો ભાઈ જે કંઈ તૈયાર હોય તે અહીં મહારાજ કે અમને તો ભૂખ લાગી છે જે કંઈ તૈયાર હોય આપો અને મહારાજ કે જો તમે અમને કંઈક આપશો તો દેખાડું તીર્થંકર ચોવીસ મહાવીર સ્વામી પ્રભુ હંશ મહારાજ કે અમે તમને તીર્થંકરના દર્શન કરાવીએ ચોવીસ એક નહીં ચોવીસ તીર્થંકરના દર્શન કરાવીએ અને મહાવીર સ્વામીના દર્શન કરાવીએ અને મહારાજ કે નમો હરિહંતાણ નમો હરિહંતાણા મંત્ર બતાવું તારા શાસ્ત્રના તંત્ર મહારાજ કે આ બધા મંત્રોના બધા શાસ્ત્રના તંત્ર બધું તમને સમજાવીએ મહારાજ કે મહારાજ બહુ કેવા લાગ્યા ત્યારે પેલો શ્રાવ વણિક કેવા લાગ્યો કે બોલ્યો શ્રાવક તેની જ વાર આ ટાણે નહીં આપો આહાર કારણ કે આ તો એને નક્કી હતું ને એ બધા ધર્મમાં અમુક જે બાબત હોય બાબત ને એ ચુસ્તો હોય એ જમ્યા નહીં અમુક ટાઈમ પછી કોઈને આપે પણ નહીં કારણ કે અમુક વ્રત ચાલતા હોય રોજાના રોજા તો પેલા લોકોના હોય મુસલમાન પણ આમનું એ લોકો એ બધું ઘણી હોય છે એ લોકોનું અને તપ બપ એ લોકોની વિશેષ હોય એટલે એ બધા એ સમય ચાલતો હોય સંધ્યા પછી એમના ઘરમાં પછી કઈ હોય ને એટલે કે અત્યારે તમને ભિક્ષા મળે નહીં પેલા એ મહારાજે ઘણું કીધું કે આવું આવું કરાવે તમને ચોવીસ તીર્થંકરના દર્શન કરાવે અમારા શાસ્ત્ર ના તંત્ર મંત્ર વગેરે કરી દઈએ ખાવા નહીં આપું મહારાજ તમે શું કરી નાખશો આજ લો પેલો તો ખાવા નહીં ખાવા આપું મહારાજ તમે શું કરી નાખશો આજ બંધ કર્યું વણી તો દ્વાર જઈને તો ઘર મો એ તો ઘરમાં જઈને સુઈ ગયો મહારાજને કે હમણાં આપવું નહીં

ઉમાભાઈએ કર્યું શયન પણ જાગે છે શ્રી ભગવાન મહારાજના સેવક ઉમાભાઈ એમને ભૂખ લાગી હશે પણ એ પછી સૂઈ ગયા ત્યાં પણ ભગવાન તો જાગે છે એમ કરતા ગઈ મધ્ય રાત્ર વાણીએ વિચારી મન વાત ઉઠ્યો આસન થી તેની વાર ધીરે રહીને ઉગાડ્યું છે દ્વાર અડધી રાત્રિ થઈ તો વાણિયાને કંઈક મનમાં વિચાર થયો કે લાવો જરીક જોઉં તો ખરું આ લોકો શું કરે છે અને હું ઉઠીને જોયું દ્વાર ઉઘાડ્યું જોયું આવીને તેણે બાર બેઉ જણા છે નિદ્રા મોજાર એને જોયું કે આ તો બે ઊંઘી ગયા લાગે છે એમ જાણી આવ્યો નજીક જાતે વણીક તે ધરે બીક ઉમાભાઈ પાસેથી તે વાર લીધો દોરી લોટો તલવાર ઓલા ઉમાભાઈ પાસે કઈક દોરી ને લોટો ને તલવાર ને આ બધું હશે તો એ લઈને વાણીએ ઉપાડીને મૂકી દીધું ઘરમાં જમવાનું તો ના આપ્યું પણ આમની પાસે જે કહેતું એટલે વાણિયાભાઈ પાક્કા હોય ને એ કોઈનું પોતાનું તો ના છોટે પણ કોઈ તો મૂકે નહીં એટલે તો ઉમા એને જે દોરી લોટો ને તલવાર કારણ કે મહારાજના ના પાર્ષદ હોય એટલે આવું બધું જોઈએ ને ગમે ત્યારે પાણીની જરૂર પડી કૂવામાંથી છીંચવું છીંચવું પડ્યું હોય એટલે આ બધું જોડે જ રાખતા એટલે તલવાર હતી ભગત પાસે એ અને દોરી લોટા પેલા વાણિયા ભાઈએ લઈને ઘરમાં મૂકી દીધું ઘરમાં લઈ ગયો વણિક બાળ દ્વાર બંધ કર્યું તત્કાળ પછી દરવાજો પાછો બંધ કરી દીધો એવી રીતે વીતી ત્યારે તો થયું ભ્રુડું પ્રભાત પછી ઉઠ્યા છે પ્રાણ આધાર ઉમાભાઈ ને જગાડ્યા સાર હવાર થયું અને મહારાજ ઉઠી ગયા ઉમાભાઈ ને કીધું જાગો ભગત બહુ આરામ કર્યો તમે તો મા ત્યારે પેલા ઉમાભાઈ ઉઠીને જોયું મારો દોરો લો દોરી લોટો તરવાર કોણે લીધા શે આણે ઠાર પછી બોલ્યા ત્યાં શ્રી ભગવાન ભાઈ તમે ભૂલી ગયા ભાન રક્ષા કરવા આવ્યા છો નિદાન પણ તમને તો નથી ભાન એમ કહીને બોલ્યા રીતે પધાર્યા કરી ઉઠીને લોટો ને તલવાર આ બધું કોઈ ગયું કોણ લઈ ગયું કે કઈ તમે જ ભૂલી ગયા છો મહારાજ કે મહારાજ કે અમારી રક્ષા કરવા તમે આવ્યા ને તમને તમારું જ ભાન નથી તમે અમારી રક્ષા શું કરશો મહારાજ કે એમ કરીને મહારાજ એમને થોડુંક બોલ્યા મહારાજ તો આખી રાત જાગ્યા જ ત્યાં મહારાજ જાણતા હતા કે આ પેલા ભાઈ આવીને લઈ ગયા મહારાજ કે કઈ વાંધો નહીં લઈ જવા દો એટલે આવું છે સેવક ઘણી વાર ઊંઘી જાય તો અમારી સ્વામી જાગતા હોય પણ સેવક ઊંઘી ગયા હોય મહારાજ કે ભાઈ તમે અમારી સેવા રક્ષામાં આવ્યા અમારા પાર્ષદ છો અમારી રક્ષા કરવા તમે તમારું જ ભાન નથી તો અમારી રક્ષા શું કરશો મહારાજ કે એટલે એમ કરીને મહારાજે થોડું રમૂજ કરી એમની સાથે મહારાજના એક બે વાર પ્રસંગ બનેલા મહારાજ એકવાર સંઘમાં આવી રીતે નીકળેલા ને રાત્રે બાજુ બાર જંગલમાં જ ઉતારો હતો ઝાડ નીચે મહારાજ બા ગાડ હું કે ગાડાની ઉપર જ સુઈ ગયેલા અને એમાં કોઈ ભય આવેલા ભગત બાજુમાં મહારાજની પાસે ને મહારાજ બરાબર ખીજાણા મહારાજ કે અમારી કોઈ ધ્યાન રાખતું નથી સેવક આમને તેમને મહારાજ બધા ગરણા બરાણા વસ્ત્રો વસ્ત્રો બધું મીડા કાઢવા મહારાજ કે અમે બધું પહેર્યું છે ક્યારેક કોક અમારા ઉપર આ કરે તે કરે બધું વસ્ત્રો પહેરાવે ને અલંકારો એટલે કોઈ ગમે તે આવીને અમારું એ કરે મહારાજ એટલે મહારાજ ખાલી ચરિત્ર કરવા માટે એવું મહારાજ કે સેવક થઈને પછી ધ્યાન ના રાખે તો કેમ શોભે મહારાજ એની તો ધ્યાન રાખવું પડે ને એટલે આવી રીતે મહારાજ ગમે ત્યારે ગમે તે લીલા કરે મહારાજ ભક્તોને સંતોને ગાવા માટે યાદ રહે ને અહીંયા મહારાજ પેલા ઉમાભાઈને કીધું ભાઈ તમે અમારી રક્ષા કરવા પણ તમને તો તમારું જ ભાન નથી તો અમારી શું રક્ષા કરશો તમે એમ કહીને પછી મહારાજ કે કઈ વાંધો નહીં ચાલો જે ભગવાન ઈચ્છા ને જ્યાં ગયું ત્યાં આપણે કઈ વાંધો નથી એમ કરીને પછી મહારાજ ભગતને લઈને પાછા ગેરીતા ગામ આવ્યા બીજા દિવસે હવાર પડ્યું પછી અને ને મળ્યા ત્યારે ના ટળ્યા સંતાપ પછી બાઈ ભાઈ હરિજન પ્રભુને દેખી થયા પ્રસન્ન આ બાજુ આ બધા ભક્તોને પણ કઈ આખી રાત ઊંઘ આવી નહીં બધા જાગતા હતા કે મહારાજ ક્યાં ગયા છે અને ક્યારે આવશે સવાર ને મહારાજ પધાર્યા મહારાજના દર્શન કરીને થઈ બધાયને સંતાપ જે દુઃખ હતું એ ટળ્યું કે મહારાજ પધાર્યા મહારાજને પધાર્યા એટલે બધાએ મહારાજને દર્શન કરીને બધાએ સંતો ભક્તો રાજી થયા ગામના ભક્તો રાજી થયા કે મહારાજ પધાર્યા કૃપા કરીને મહારાજને દર્શન કર્યા ને પછી આગળનું બધું ભગવાનને ભાવથી જમાડ્યા જે કંઈ કર્યું બધું આગળના તરંગમાં આવશે કાલે અત્યારે અહીંયા તરંગ પૂર્ણ થાય છે ઈતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરજી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિ ગેરીતે પધાર્યા નામે સડસઠમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजनि जय